નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો ધોરણ 5નું ગણિત, એનો પ્રકરણ નંબર 7. એનું નામ છે તમે પેટર્ન જોઈ શકો છો. હવે એનામાં આપણે 5મી સૂચના જોઈએ કે તે શું કહેવા માગે છે. ઉદાહરણ મુજબ ગુણાકાર કે સરવાળાની પેટર્ન મુજબ ખાલી ખાના પૂર્ણ કરો. હવે અહીંયા 2 ચક્કર આપેલા છે અલગ અલગ, એક ગુણાકારનો છે અને એક સરવાળાનો છે. કેવી રીતે કરશું તે બાકીના ચક્કર આવી રીતે જ પૂર્ણ કરવાના છે. તો સૌપ્રથમ આપણે ઉદાહરણના ચક્કર જોઈ લઈએ તો કેવી રીતે કરવાના છે તે. તો હવે અહીંયા જે ગોળ દેખાય છે, 2 ગોળ, તો એ 2નો આપણે સૌપ્રથમ પહેલા ચક્કરમાં આપણે ગુણાકાર કરવાનું છે કે 14 અને 7નો ગુણાકાર કરશું તો આપણે 98 જવાબ આવશે. એવી જ રીતે આપણે 7 અને 10નો કરવાનું છે તો અને 7 અને 10નો ગુણાકાર કરશું તો આપણે 70 જવાબ મળશે. એવી જ રીતે 10 અને 2 છે તો આ 10 અને 2નો ગુણાકાર કરશું તો 20 જવાબ આવશે. એવી જ રીતે આપણે 2 અને 13નો ગુણાકાર કરશું તો અહીંયા 26 જવાબ આવશે. એવી જ રીતે અહીંયા 5 અને 13નો ગુણાકાર કરશું તો 65, 5 અને 14નો ગુણાકાર કરશું તો 70. તો હવે પહેલા ચક્કરમાં છે એ ગુણાકાર કરવાનું હતું. એવી જ રીતે બીજા ચક્કરમાં આપણે જોઈએ તો સત્તર અને બારનો સરવાળો 29 થશે તો એટલે અહીંયા 29 આવશે. હવે પહેલા ચક્કરમાં આપણે ગુણાકાર કર્યું, એવી જ રીતે બીજા ચક્કરમાં આપણે સરવાળો કરવાનો છે. તો આ જે 2 ગોળનો આપણે શું કરવાનું છે, સરવાળો કરવાનો. હવે 12 અને 15 છે, 12 અને 15નો સરવાળો 27 થશે. એવી જ રીતે 15 અને 14નો સરવાળો 29. એવી જ રીતે 14 અને 13નો સરવાળો 27. 13 અને 16નો સરવાળો 29. એવી જ રીતે 17 અને 16નો સરવાળો થશે 33. એવી જ રીતે હા, તો આ થયો ગુણાકારનો એક ઉદાહરણ ને આ થયો સરવાળાનો. હવે બાકીના ઉદાહરણ તમને નીચે આપેલા છે તો અહીંયા શું કરવાનું છે તે આપણે જોઈ લઈએ. તો હવે સૌ પ્રથમ અહીંયા તમને એક રકમ આપેલી છે 14 અને 12. તો હવે 14 અને 12 હવે નક્કી તમને કરવું પડશે કે અહીંયા સરવાળો કરવાનો છે, ગુણાકાર કરવાનો છે તે ચકાસી જોવાનું પહેલાં. હવે આપણે અહીંયા 12 છે, અહીંયા આ સમજી લો કે 4માં આપણે 12 ઉમેરશું તો 16 થશે. 4માં આપણે 12 ઉમેરશું તો 16 થશે. એવી જ રીતે અહીંયા શું કરવાનું છે, 4માં આપણે 19 ઉમેરશું તો કેટલા થશે, સોરી અહીંયા આપણે 19માં 4 ઉમેરશું તો કેટલા થશે તો 23. તો અહીંયા 23 જવાબ આવશે. હવે અહીંયા શું કરવાનું છે, 19 ઉમેરવાના છે, 6માં 19 ઉમેરશું તો કેટલો જવાબ આવશે તો 25. તો અહીંયા 25 લખવાના. એવી જ રીતે અહીંયા 14માં 6 ઉમેરવાના છે તો 14માં આપણે 6 ઉમેરશું તો કેટલો જવાબ આવશે, 20. તો અહીંયા 20 લખવાના. એવી જ રીતે અહીંયા 14માં 7 ઉમેરવાના. હવે આપણે અહીંયા 14માં 7 ઉમેરશું તો કેટલો જવાબ આવશે, 21. એ અહીંયા આપણે 12માં 7 ઉમેરવાના છે. હવે આપણે 12માં 7 ઉમેરશું તો કેટલા જવાબ આવશે, 19. તો અહીંયા 19 લખવાના. એવી જ રીતે આ બીજો ચક્કર આપેલું છે તો બીજો ચક્કરમાં આપણે પહેલાં ચકાસી જોવાનું કે શું કરવાનું છે, ગુણાકાર કરવાનું છે, સરવાળો કરવાનું છે. તો અહીંયા 7 અને 11 આપેલા છે તો 11 7 77 થાય. તો અહીંયા તમને ખબર પડી જશે કે ત્યાં ગુણાકાર કરવાનું છે. તો હવે 11 અને 7નો ગુણાકાર કરશું તો 77 જવાબ આવશે. તો હવે આપણે 11 અને 4નો ગુણાકાર કરશું તો કેટલો જવાબ આવશે, 44. તો અહીંયા 44 લખવાના. એવી જ રીતે અહીંયા 15 અને 4નો ગુણાકાર કરવાનો. હવે આપણે 15 અને 4નો ગુણાકાર કરશું તો કેટલો જવાબ આવશે, 60. તો અહીંયા 60 લખવાના. એવી જ રીતે 15 અને 5, તો 15 અને 5નો ગુણાકાર કરશું તો 75 આવશે જવાબ. એવી જ રીતે અહીંયા 5 અને 13નો ગુણાકાર કરશું તો 65 જવાબ આવશે. તો અહીંયા 65 જવાબ લખવાના. પછી અહીંયા 13 અને 7, હવે 13 અને 7નો ગુણાકાર કરશું તો 13 7 91. તો અહીંયા 91 લખવાના.